સબ જોડાણે ઓકે ચલો ઓ સોરી માફ કરજો ભાઈ બહેનો આ આરેલા હે તો મેં હટા રહેલા હૈ તુ થોડી દેર ઉભા રેના ઠીક ઓકે ઊભે નહી રહેંગે એ ઉંદડા અટવાઈ ગયા ઠીક હેઠે ઉંદડા સીધા હો ગયા હે ચાલો સુદર્શન ચક્રની શરૂઆત કરીએ સુદર્શન ચક્રનો એક પારો આપણે પતાવી દીધો છે ટોટલ આવા અગિયાર પારા છે અગિયાર પારા આપણે બતાવવાના છે ભા બહેનો આજે આપણે બીજું ચેપ્ટર લેવાના છીએ રાષ્ટ્રીય આવક આમ તો આમ કહેવાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો જેનું નામ છે ને બોર્ડની પરીક્ષામાં આમ તો વિકલ્પો સિવાયના દસ માર્કનું ફરજિયાત પૂછાય છે અને વધારાના ત્રણ માર્ક ગણીએ તો તેર માર્ક ટોટલ નાનું મોટું ગણીને પરીક્ષામાં પૂછાશે એવું સરકારે કીધું છે એટલે તેર માર્ક્સનું એક ચેપ્ટર એક ચેપ્ટર કરો એટલે તેર માર્ક ભાઈઓ બહેનો સમજાય છે ને તેર માર્ક એક ચેપ્ટર એટલે જોઈએ આપણે અગત્યના મુદ્દા મુદ્દા આપણે જોઈએ ઓહો ઓહો નહીં કરો ભનો ભનો ચાલો કાલની જેમ આજ બી ટાઈમપાસ નથી કરો આમાં યલો કલરનું જેટલું છે એ આપણા માટે કામનું છે કે વિશ્વયુદ્ધનો સમયગાળો તમને એક મારમાં કદાચ તો આ છે બરાબર સોરી માફ કરજો પેન લઈ કાઢું મેં ઓકે આ કે બીજું વિશ્વયુદ્ધ છે ક્યાંથી ક્યાં થયું હતું ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો ચુમ્માલીસ તો એ સમયગાળા દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું હતું બરાબર આટલી વસ્તુ છે બીજું અહીંયા ખાસ આ પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં એક માસી છે માસીનું નામ શું છે શ્રીમતી ઉર્સુલા હિક્સ એ શ્રીમતી ઉર્સુલા હિક્સે શું કીધું કે વિકાસ માન અહીંયા સોરી માફ કરજો અહીંયા શું આવે વિકાસ માન વિકાસ માન એટલે કેવા વિકસતા હજી ભારત જેવા વિકાસશીલ દેશો તો ભારત જેવા વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું સોલ્યુશન કોણ છે તો કે આર્થિક વિકાસ અને વિકસિત દેશો છે જે ઓલરેડી વિકસી ચૂક્યા છે એના પ્રશ્નોનું નિરાકરણ શું છે આર્થિક વૃદ્ધિ માં એક માર્કમાં બહુ બધું પૂછાય છે ઓકે કે આ કોટેશન કોણે આપ્યું અને યુરુસુલા ઇક્સના મતે વિકસિત દેશોના પ્રશ્નોનું નિરાકરણ શું છે બરાબર તો આ રીતે પૂછી શકાય તો વિકસી વિકાસશીલ દેશો તો શું આવે આર્થિક વિકાસ અને વિકસિત દેશો તો શું આવે આર્થિક વૃદ્ધિ ઓકે હવે અહીંયા આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કોન્સેપ્ટ આપણે સમજી લઈએ આને આપણે ઘડીક ગોળી મારીએ અર્થ તરફ જઈએ

કોની સાથે સંબંધ છે તો કે આર્થિક વૃદ્ધિ સાથે સંબંધ છે ઓકે બીજું કીધું કે આર્થિક વૃદ્ધિમાં કોનો કોનો સમાવેશ કરવાનો રાષ્ટ્રીય આવકનો પણ પણ સમાવેશ સમાવેશ કરવાનો કરવાનો માથારી ઇન શોર્ટ ચીજ વસ્તુના ઉત્પાદનમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં લેવાય રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં લેવાય માથારી ઠાવકમાં વધારો થાય એને પણ આર્થિક વૃદ્ધિ ધ્યાનમાં લેવાય બરાબર એટલે કહેવાનો મતલબ એ છે કે આ જમીન મૂડી શ્રમ અને નિયોજક આ ચારે ચાર સાધનોની ઉત્પાદન કરવાની ક્ષમતા એટલે કે ઉત્પાદકતામાં જે વધારો થાય એના માટે કોણ જવાબદાર છે આર્થિક વૃદ્ધિ ટૂંકમાં હજી પણ એક શબ્દમાં કેવું હોય તો આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનોનો સમાવેશ થાય જો કયા પરિવર્તનોનો સમાવેશ થાય પરિમાણાત્મક એટલે કયા કયા પરિમાણાત્મક પરિવર્તનો છે પૂછે પરિમાણાત્મક પરિવર્તન ઉદાહરણ આપો તો ત્રણ તો અહીંયા થઈ ગયા ચીજ વસ્તુ સેવા અને ઉત્પાદનમાં વધારો થયો નંબર એક નંબર બે રાષ્ટ્રીય હકના રાષ્ટ્રીયવક્કમાં વધારો થયો નંબર માથાઈ માથાઢાકમાં વધારો થયો થઈ ગયા ત્રણ તો એ કેવા પરિવર્તનો કહેવાય પરિમાણાત્મક અને પરિમાણાત્મક એટલે કેવા સંખ્યામાં માપી શકાય એવા બરાબર ને ભૌતિક જોઈ શકાય એવા બરાબર ને તો એ બધા ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં વધારો વસ્તુમાં વધારો માથાઈ માથાઢાકમાં વધારો આ બધા કેવા પરિવર્તનો છે પરિમાણાત્મક અને માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે ઓકે ચલો પરિણામ નહીં ભાઈ પરિમાણ પરિમાણ પરિણામ નથી પરિણામાત્મક નથી પરિમાણાત્મક છે પરિણામ નો દર્શાવે બરાબર ને ઓકે ચલો હવે વ્યાખ્યા ઘણા બધા લોકોએ આપી છે હેન્સન દાદાએ આપી છે બરાબર ને આ દાદા ગઢા થઈ ગયા ત્યારે મૃત્યુ પામે છે મે બી પણ એમની વ્યાખ્યા આપી છે આર્થિક વૃદ્ધિની કે રાષ્ટ્રીય નો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ સેવાના ઉત્પાદનમાં થતો વધારો એને શું કહેવાય આર્થિક વૃદ્ધિ કહેવાય કીધું કે રાષ્ટ્રીય છે કે દેશની પ્રજાને વધારે વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો કે સેવાનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા સુધી વધારો થાય એને પણ વૃદ્ધિ કહેવાય સાયમન ક્રુઝનેટે દેશની શક્તિની વાત કરી કે દેશમાં જેટલી પણ જનતા રહે છે એ બધાને અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ લાંબા સમયગાળા સુધી સતત અને સતત તમે પૂરી પાડી શકો એને પણ શું કહેવાય આર્થિક વૃદ્ધિ કહેવાય એવું પણ સાયમન ક્રુઝનેટ દાદા કહે છે એટલે મારા ખ્યાલથી તમે આ વ્યાખ્યા યાદ રાખો તો તમને હેલું પડશે હે ને સાચું ખોટું સહી બોલા કે નહીં સહી બોલા મેને હે ને ઓકે આ લોકો જીવતા હોય કે ન જીવતા હોય મોનિક આપણને શું ફેર પડે આપણે તો ફાકું કરવાનું જ છે હે ને તો એમણે તો લખી નાખ્યું એટલે પછી આપણે કરવાનું મર્યાદા જોઈ લઈએ ચાર માત્ર મર્યાદાઓ છે આર્થિક વૃદ્ધિના કોન્સેપ્ટની બરાબર આ બે માર્કમાં પૂછાય એટલે હું અહીંયા જ લખી નાખું છું દો માર્ક મેં પૂછ શકતે હે એ ઓકે હજુ અહીં શું લખ્યું છે પેલી મર્યાદા કે આર્થિક વૃદ્ધિમાં તમે તમે પરીક્ષામાં એવી રીતે નહીં દોરતા હો અડધી કલાક વહી જાય આ તો હું છે મેં તો ડિઝાઇન પાડી છે બરાબર ડાયો થયો છું તમે મુદ્દા જ પાડજો

કારણ કે ઉત્પાદનમાં જે વધારો થાય ને એ દર્શાવે ઉત્પાદનમાં વધારો શું લેવા થયો એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ દર્શાવતો નથી વધારો થવાનું કારણ શું ભાઈ એ કારણ આરે આર્થિક વૃદ્ધિને લેવા દેવાની નથી ને તો વધારે લેવા દેવા છે બરાબર ને સર આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનો અભાવ આવશે આવશે બટા શાંતિગડી બરાબર ને તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ લિમિટેડ છે કેમ ભાઈ તો કે માત્ર ઉત્પાદનમાં વધારો થયો એનું જ પ્રમાણ દર્શાવે ઉત્પાદનમાં શા માટે કયા કારણથી વધારો થયો એ દર્શાવતો નથી માટે સંકુચિત મનોવૈજ્ઞાનિક વલણો આ બેય શબ્દને ભેગા કરીને એક શબ્દમાં સમજો તો શું કહેવાય લોકોની માનસિકતા અથવા તો લોકોની વિચારસરણી ઓકે મતલબ એમ સમજી શકો કે લોકોની વસ્તુક સેવા વાપરવાની ટેવ અરે સાદી ભાષામાં લોકોનું જીવન ધોરણ શું જીવન ધોરણ તો લોકોનું જીવન ધોરણમાં ચેન્જ આવે એ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ દર્શાવતો નથી આર્થિક વૃદ્ધિ શું દર્શાવે કે લોકોની માથારી ઠાકમાં વધારો થયો લોકોની રાષ્ટ્રીયકમાં વધારો થયો એવું માથરી ઠાવક દર્શાવે પણ લોકોના જીવન ધોરણમાં શું ફેરફાર થયો એ દર્શાવતો નથી છેલ્લી અને ચોથી મર્યાદા કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બધું દર્શાવે પણ લોકોનું કલ્યાણ થયું લોકોની સારી પરિસ્થિતિ સુધરી બરાબર કે એમાં કોઈ ફેરફાર થયો એ જાણી શકતા નથી ઓકે તો આ ચાર મર્યાદાઓ આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ છે બે માર્કમાં શોર્ટમાં પૂછી શકે એક એક લીટીમાં તમે સરળતાથી સમજાવી શકો હે ને ઓકે ચાલો હવે જોઈએ આર્થિક વિકાસનો ખ્યાલ બરાબર ને આર્થિક વિકાસના ખ્યાલમાં બરાબર આ તો સતત ચાલતી પ્રક્રિયાને ઓલરેડી આપણે જોઈશું એટલે વ્યાખ્યા ઉપર સીધા કૂદકો મારીએ જો અહીંયા લખ્યું છે આ પહેલો મુદ્દો આપણે સમજવાનો એટલે અહીંયા હું ગમે ઊભું રાખી દીધું છે ઘડીક કે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે ખાલી પરિમાણાત્મક નહીં પરિમાણાત્મક તો દર્શાવે છે એની સાથે સાથે શું દર્શાવે છે ગુણાત્મક દર્શાવે છે મતલબ જો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક હતું તો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો દર્શાવવામાં આવે છે એટલે દેશનું આર્થિક માળખું બદલાય એ પણ ધ્યાનમાં લેવાય છે અને દેશના સમાજના લોકોનું માળખું બદલાય સમાજના લોકોનું જીવન ધોરણ બદલાય એને પણ આમાં ધ્યાનમાં લેવાય છે એટલે શોર્ટ તમામ પ્રકારના પરિવર્તનો તમામ પ્રકારની બાબતો બધું અહીંયા ધ્યાનમાં લેવાય છે ઓકે શું થાય દેશમાં આર્થિક વિકાસ થાય તો દેશમાં શું પરિવર્તન આવે આ બે લીટી બહુ કામની છે કે દેશના કયા કયા ક્ષેત્રનું શું પરિવર્તન આવે જો દેશનો વિકાસ થાય તો શું થાય રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો કેવો થાય ઘટતો જાય ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો કેવો થાય વધતો જાય આ કે એક માર્કમાં પૂછાય એવું છે બરાબર ને કે આર્થિક વિકાસ થતા દેશમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં શું પરિવર્તન આવે બરાબર તો શું પરિવર્તન આવે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે ઓકે ચાલો ગુણાત્મક પરિવર્તન ઉદાહરણ આપી સમજાવો આવે

કે સમાજમાં જોવા મળતા જે પરિવર્તનો છે જેને સંખ્યામાં માપી શકાતા નથી ઓકે એને કેવા પરિવર્તન કહેવાય ગુણાત્મક પરિવર્તન ને કયા કયા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે એના ઉદાહરણ તો આ પહેલું ઉદાહરણ આ બીજું ઉદાહરણ બરાબર ને પછી ત્રીજું મેં કીધું લોકોનું જીવન ધોરણમાં સુધારો થાય આવકની વહેંચણી અસમાન આવકની અસમાનતા હોય તો એમાં ઘટાડો થાય ગરીબીમાં ઘટાડો થાય આ બધા કેવા પરિવર્તનો કહેવાય ગુણાત્મક ઓકે ચાલો એટલે આર્થિક વિકાસ વૃદ્ધિ કરતાં કેવો છે મોટો ખ્યાલ છે વિસ્તૃત ખ્યાલ છે તો વ્યાખ્યા માઇકલ ટોડેરો દાદાએ નાની એવી સરસ મજાને આપી છે આજ આપણે યાદ રાખ્યું કે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે બહુ પરિમાણીય પ્રક્રિયા છે ટોડેરો દાદા એવું દાદા એવું બોલી ગયા ટીકટે મળે કે નહીં મળે હે ને તો ટોડેરો દાદા એવું કઢેલું છે અને આ બીજા એક છે જીએમ મેયર મેયર સાહેબ છે એમના જેટલું જ લાંબી વ્યાખ્યા આપી ગયા છે અને એમણે એવું કીધું છે ગરીબી રેખા નીચેની વસ્તી વધે નહીં મતલબ ગરીબી વધવી જોઈએ નહીં અને એ શરત સાથે આવકની વહેંચણી અસમાનતા એટલે એમણે બે શરત આપી એમણે આર્થિક વિકાસ કોને કહેવાય એવી પ્રોસેસ કે જેમાં ગરીબી ન વધે અને આવકની અસમાનતા ન વધે અને છતાં દેશની માથારી ઠાવકમાં શું થાય લાંબા ગાળા સુધી વધારો એટલે આર્થિક વિકાસ એવી પ્રોસેસ છે કે જેમાં ગરીબી ન વધે આર્થિક અસમાનતાય ન વધે પણ શું વધે

આવું છે ત્યારે ભાઈઓ બહેનો હવે સતત ચાલતી લક્ષણો જોઈ લે આર્થિક વિકાસના લક્ષણો ત્રણ માર્ગમાં વધી વધી આર્થિક વિકાસના લક્ષણો પૂછાય છે કે આર્થિક વિકાસ કેવી પ્રક્રિયા છે સતત ચાલતી ભલે ધીમી છે પણ કોઈ દિવસ આર્થિક વિકાસની પ્રક્રિયા અટકે એકવાર શરૂ થાય પછી બંધ કરવી અઘરી છે બરાબર ને હા ચાલો પછી બીજું આપણે જોઈએ લખણ કયું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આર્થિક વિકાસમાં બંને પ્રકારના પરિવર્તન આપણે ઓલરેડી અગાઉ ચર્ચા કરી લીધી છે કે પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો કહેવાય જો અહીં લખ્યું છે કે પરિમાણાત્મક પરિવર્તન કોને કહેવાય તો કે ઉત્પાદનમાં જે વધારો થાય કેવું પરિવર્તન કહેવાય પરિમાણાત્મક અને સંશોધનો થાય એ સંશોધનોના કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય એને કેવું પરિવર્તન કહેવાય ગુણાત્મક ઓથેન્ટિક આ વ્યાખ્યા ઓકે એટલે આ વ્યાખ્યાન પછી ઓલા ઉદાહરણ મેં તમને એમને આગળ ગણાવ્યા આમાં ચોંટાડી શકો હારે એટલે તમારે બે માર્કનો સવાલ થઈ જાય ઓકે ચાલો વિવેક આમાં કી નથી બેઠા કારણ કે આ અગિયાર ચેપ્ટરમાં હું તમને એટલા મુદ્દા ભણાવીશ અને જો બધાની કી આપીશ ને તો બરાબર માખણનો લોંદો થઈ જશે તો એના કરતાં પછી હું છે કે તમને એ નહીં ખબર પડે કે કયા પ્રશ્નની કઈ કી છે હા જ્યાં કી આપવા જેવી છે હમણાં હું આપીશ જ જ્યાં ઓલરેડી ભેગું થઈ જાય એવું હોય કોઈ કાળા જ ભેગું થાય એમ ત્યાં હું આપીશ જ ઓકે ટેન્શન નહીં લેતા પણ આમાં હું છે એટલે બધું અગત્યનું છે નહીં તો પછી બહુ બધી કી કરશો હા બરાબર ને એટલે કી ઘણીવાર ભૂલાઈ દે કે આ કી છે કયું તાળું ખોલે છે સમજાણું એટલે હું છે વધારે ખોટી અત્યારે મેમરી આપણે નથી બગાડવી એના કરતાં બેટર છે હા બી એમાં મે બી પોસિબલ હશે પણ આમાં આપણે હું છે અલગ રાખીએ થોડું બરાબર ને હાલો ત્રીજું લક્ષણ કયું છે માંગમાં પરિવર્તન કે લોકોની માંગમાં પરિવર્તન આવે દેશનો વિકાસ થાય તો લોકો પહેલાં પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય અને પછી કઈ વસ્તુ ખરીદવા માંડે મોત શોખની વસ્તુ ખરીદવા માંડે કારણ કે પહેલાં છે ભૂખ ઉજે એટલે પહેલાં પેટ ભરાય પછી એ લોકો મોજ શોખની વસ્તુ છે એ ખરીદે એટલે દેશનું જો વિકાસ થાય તો લોકોની માંગમાં પરિવર્તન આવે કે પહેલાં લોકો પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ખરીદતા હોય હજી 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 વિકાસ થતો ગયો તો પછી પહેલાં લોકો શર્ટ નું વિચારે શર્ટ એકવાર સરસ પહેરવા માંડે પછી બ્લેઝરનું વિચારે પછી જેકેટ નું વિચારે ડાયરેક્ટ જેકેટ જેકેટનું ન વિચારે સમજાણું ને એટલે આ વસ્તુ છે ઓકે ચાલો ત્યાર પછી નંબર છે શ્રમની ગતિશીલતા હવે શ્રમની ગતિશીલતા શું છે તો કે શ્રમિકો વધારે ગતિશીલ બને કેવા બને વધારે ગતિશીલ એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા જવા મંડે પહેલા ન જાતો મમ્મી મમ્મી મને બીક લાગે ઉત્તરાખંડમાં મહારાષ્ટ્રમાં તો મચ્છરા બહુ જાઝા છે બેંગ્લોરમાં બકરા બહુ ઝાઝા છે લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે શિક્ષણ વધે એટલે નોકરીની તક આખા ભારતમાં તમને મળે અને એના કારણે લોકો જાય તેની ની જાતા ક્યાં માણસો કામ કરવા માટે જાય છે ને તો શિક્ષણ વધે તો કામની તક વધે એટલે શ્રમિકોની ગતિશીલતા એક સ્થળે થી બીજા સ્થળે શું થાય વધે મૂડી સર્જન વધી જાય મૂડી સર્જન એટલે શું ઉદ્યોગોમાં જે રોકાણ કરે છે ને લોકો તમને ખ્યાલ હોય તો કહ્યું બસો લાખ બરાબર બસો લાખ કરોડ કેટલા વીસ કરોડ લોકોએ ગયા વર્ષે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યા કેટલા લોકોએ ટ્વેન્ટી કરોડ ડીમેટ એકાઉન્ટ ગયા વર્ષે ખોલ્યા વધારે આંકડો હોય તો ના નહીં મને ખ્યાલ છે ત્યાં સુધી વીસ કરોડ લોકોએ રોકાણ કરવાનું શરૂ કર્યું એનો મતલબ આઈપીઓમાં અરજી કરવાનું શરૂ કર્યું તો દેશનો વિકાસ થાય તો ઉદ્યોગોમાં મૂડી રોકાણ શું થાય વધે મૂડી રોકાણ વધે તો પરિણામ શું આવે ઉદ્યોગોનો વિકાસ થાય ઉદ્યોગોનો વિકાસ થાય તો ઉત્પાદનમાં વધારો થાય ઉત્પાદનમાં વધારો થાય તો રોજગારીમાં વધારો થાય સારા હિ સારા હોતા હે બરાબર બધા સારા હોતા ખરાબ હોતા હે નહીં છઠ્ઠો મુદ્દો છે ટેકનોલોજીમાં ફેરફાર થાય કઈ ટેકનોલોજીમાં જૂની પુરાણી ટેકનોલોજી હોય એના બદલે નવી અને આધુનિક ટેકનોલોજી આવે બરાબર ને જો લખ્યું છે કે અગ્નિ અને પાણી ઓલી વરાળ એન્જિન વાળી જેમ શોટના વરાળ એન્જિન બરાબર કે અગ્નિથી પેલું પાણી ગરમ થાય ને પાણીની પછી વરાળ બને ને એ ટેકનોલોજીના બદલે કેવી ટેકનોલોજી આવે કોલસા અને લોખંડ વાળી ટેકનોલોજી લોખંડના મજબૂત સશક્ત યંત્ર હોય એમાં બળતણવાળી પાછું કોલસાનું કે પેટ્રોલ ડીઝલનું હાલતું હોય આ ટેકનોલોજી કેવી ઝડપ ઇન શોટ આ કહેવાનો મતલબ એ છે કે જૂની પુરાણી ટેકનોલોજીની જગ્યાએ કઈ ટેકનોલોજી આવે નવી ટેકનોલોજી અને એના કારણે ઉત્પાદન વાહન વ્યવહાર સંદેશ વ્યવહાર બધામાં શું વધે ઝડપ ઓકે અને સાતમો મુદ્દો કે શરૂઆતના પ્રક્રિયા શરૂઆતના તબક્કામાં તમારે વિકાસ માટે પ્રોસેસ કરવી પડે બળ કરવું પડે પણ એકવાર હાંસલ થઈ હવે અમેરિકા વાળા વિકાસ માટે કાંઈ ન કરવું પડે ઓટોમેટિક થયા કરે પણ ભારત જેવા દેશ માટે શરૂઆતના તબક્કામાં પ્રયત્ન કરવા પડે પછી સ્વયંભૂ હોય સ્વયંભૂ એટલે શું ઓટોમેટિક પછી આપમેળે વિકાસ થયા કરે કાંઈ પ્રોબ્લેમ આવે નહીં ઓકે કેટલા માર્ક્સમાં પૂછાય

લોચા શું છે કે સમાજમાં જેટલા ગુણાત્મક પરિવર્તન આવ્યા છે એનું માપ કાઢવાનું કામ કેવું છે એટલા માટે આર્થિક વિકાસ સરળતાથી માપી શકાય નહીં ઓકે એટલે બે જવાબ આપ્યા એક તો આર્થિક વિકાસને માપવું અઘરો છે કેમ કારણ કે ગુણાત્મક પરિવર્તનો સહેલાઈથી માપી શકાતા નથી એનું માપ કાઢવું બહુ અઘરું છે નંબર ત્રણ આર્થિક વિકાસ થાય તો પ્રજાના જીવન ધોરણમાં શું થાય વધારો

એમ તેમ કહી નહીં ગેરંટી નહીં થાપતો આર્થિક વિકાસ કે ભાઈ આર્થિક વિકાસની ઝડપ વધશે તો દેશના લોકોનું જીવન ધોરણ સુધરશે એવું બને કે થોડાક જ જ લોકોનું જીવન ધોરણ સુધરે મોટા ભાગના લોકોની હાલત એમ રહે ભારતમાં એવું બન્યું છે કે અમીર લોકોને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો છે એમને અમારા માલ માલ થઈ ગયા પણ બાકી જાવ એટલે એકવીસ પોઈન્ટ નવ ટકા ગરીબ લોકોની સ્થિતિમાં કાંઈ ફેર ન પડ્યો હે ને એટલે આ પ્રોબ્લેમ મળે ક્લિયર તો આ મર્યાદા છે આર્થિક વિકાસના ના ખ્યાલની બે માર્કમાં વધી વધીને મે બી પૂછે તો બાકી એટલો બધો કંઈ અગત્યનો કોન્સેપ્ટ વાળો ખ્યાલ છે ઓકે આ અગત્યનો છે બરાબર મને એમ લાગે છે કે એકદમ સહેલો મુદ્દો છે એટલે હું આ સમજાવતો નથી કારણ કે એકદમ સિમ્પલ છે પેલો એક જો કોઈ સવાલ પૂછો તો એ હું એમાં ફોકસ કરીએ આપણે બરાબર બાકી બધો તો સહેલો છે જોઈને તેમ કરી શકો એમ છો ઓકે એટલે હું સમજાવતો નથી હા એક હમણાં કોઈ સવાલ પૂછો તો એ હું સમજાવું છું એ ભાઈને આજારે આજા બેટા નો એ ઉલ્યોય ગયું મે બી કદાચ એવો સવાલ ભાઈ ન એવો તો કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિનું શું છે એવો છે ને એવો સવાલ હતો એવો પૂછો તો કે આર્થિક વિકાસ છે આ આર્થિક વૃદ્ધિનું શું લે એટલે હું તમને એક વાક્ય બોલું છું એમાં તમારો પ્રશ્ન જવાબ મળી જશે સૌથી પહેલાં દેશમાં આર્થિક વૃદ્ધિ થાય શું થાય આર્થિક વૃદ્ધિ થાય જો એ લખ્યું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી એટલે કોઈ પણ દેશમાં પહેલા શું થાય આર્થિક વૃદ્ધિ શું થાય આર્થિક વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ કારણ છે અને આર્થિક વૃદ્ધિ કારણને લીધે કયું પરિણામ જન્મે છે આર્થિક વિકાસ એટલે આર્થિક વિકાસ પરિણામ છે આર્થિક વૃદ્ધિ કારણ છે સોલ ક્લિયર ને ઓકે અને બહુ સરસ અગત્યનું છે ધ્યાન આપજો રેડી આર્થિક વૃદ્ધિ વગર આર્થિક વિકાસ કોઈ દી થાય નહીં આર્થિક વૃદ્ધિ હોવી જ પડે બરાબર ને તો જ આગળ ચાલે ચાલે પાછું કામ એ છે કે બે નિર્દેશકો મારે તમને સમજાવવાના છે આર્થિક વિકાસના નિર્દેશકો પેલા એ વ્યાખ્યા સમજવી પડે ને કે કોને કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકો તો આટલી વ્યાખ્યા છે એ વિકાસના નિર્દેશકોની તમારે જાણવું છે કે દેશનો વિકાસ થયો કે ન થયો થયો તો કેટલી ઝડપથી થયો ઝડપથી થયો તો કેટલા પ્રમાણમાં થયો એ જાણવા માટે અમુક પરિબળો આપણને ઉપયોગી છે એ અભ્યાસ કરો તો ખબર પડી જાય કે આ બધા પ્રશ્નોનો જવાબ શું છે આ બધા પરિબળોને શું કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકો એવા પરિબળો કે જેના માધ્યમથી તમે દેશનો વિકાસ જાણી શકો સમજાણું તો દેશનો વિકાસ જાણવાના પરિબળોને શું કહેવાય આર્થિક વિકાસના નિર્દેશકો ટોટલ કેટલા છે ચાર ઘણી એવો સવાલ પૂછાય છે કે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે શું તેના નામ જણાવો એટલે એક માર્કની વ્યાખ્યા થઈ અને બાકી ઓલા ખાલી ચાર નામ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથરી વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને વિકાસ આંક બરાબર તો રીતે પણ તમને માર્કમાં ઘણી બધી વખત પૂછી શકે છે ઓકે હવે પહેલો નિર્દેશક કયો છે રાષ્ટ્રીય આવક નથી શું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કે રાષ્ટ્રીય આવક વિશે ચર્ચા કરવાની પણ રાષ્ટ્રીય આવક ભારત દેશમાં કે અન્ય કોઈ પણ દેશમાં કેટલી ઝડપથી વધી રહી છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે એટલે એ આપણે ખાસ સમજો રાષ્ટ્રીય આવકનો શું આપ્યો છે વૃદ્ધિ દર એટલે કેટલી ઝડપથી વધે છે સમજો એટલે ખાલી રાષ્ટ્રીય આવક લખો તો ખોટું પડે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર લખજો જો પરીક્ષામાં નહીંતર ખોટું પડશે ઓકે હવે આ જે અત્યારે આ પહેલી સ્લાઇડ છે ને એમાં જેટલું આવશે ને એની કોપી આપણે માથેડી ઠાવકમાં મારશું ખાલી આ રાષ્ટ્રીયને બદલે માથેડી કરી નાખશું એટલે તમારે ગોખવું હેલું પડે ઓકે હું તમને કહીશ કઈ રીતે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થયો હોય તો આપણે હું અનુમાન મારી શકીએ તો શું થઈ રહ્યું છે એમ કહેવાય દેશનો વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય એટલે એવું સમજી લેવાનું મગજમાં પાકો હવાલો પહેલેથી ડિફોલ્ટ હવાલો છે કે જો દેશની રાષ્ટ્રીય દર વર્ષે દર વર્ષે સતત અને સતત અપ 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 વધતી જતી હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ તમે કહી શકો બરાબર ને કોઈ પણ કહી શકે નિષ્ણાતો હવે અહીંયા ચાર પાંચ તમને પરિવર્તન આપ્યા છે કે જો રાષ્ટ્રીય આવક આ માથાદીઠ આવકમાં પણ આજ આવવાનું છે કોપી મારજો અહીંથી રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશનો વિકાસનો દર કેવો કહેવાય ઊંચો વિકાસનો દર રાષ્ટ્રીય આવક નીચા દરે મતલબ ધીમે ધીમે વધતી હોય પણ વધવાની ઝડપ કેવી હોય ધીમે 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 હોય ગોકળ ગાયની જેમ હળુ હળુ હાલી જતી હોય તો વિકાસનો દર કેવો કહેવાય નીચો પછી રાષ્ટ્રીય આવક વધે નહીં કેટલી રહે સ્થિર રહે એટલી ને એટલી રહે નો વધે કે ન ઘટે તો કેવી સ્થિતિ કહેવાય સ્થગિતતાની પોઝ આમ વિડીયો કેમ ઉભો રહી ગયો એવી અને રાષ્ટ્રીય આવક વધે નહીં વધવાને બદલે શું થાય

કે આ કોષ્ટક અહીંયા આપ્યું છે આટલું લખાઈ ગયું ને તમને ત્રણ માર્કમાં રાષ્ટ્રીય યોગનો વૃદ્ધિ દર પૂછાય તો આટલું લખો આટલું લખાય એટલે સીધું કોષ્ટકમાં વહી આવો કોષ્ટકમાં બધાના કાંઈ યાદ ન રહે તો પણ ભારતનો તો તમને રહેવો જ જોઈએ કોઈ પણ સંજોગોમાં બધાનો યાદ ન રહે તો કંઈ નહીં ભારતનો યાદ રહે તો બેસ્ટ ભારતનો રાષ્ટ્રીય રાષ્ટ્રીય યોગનો વૃદ્ધિ દર કેટલો હતો સાત પોઈન્ટ ત્રણ વિકસિત દેશોની સરખામણી કરો નોર્વે અમેરિકા એનો કેટલો છે માત્ર બે પોઈન્ટ બે ને બે પોઈન્ટ ચાર છે એટલે અહીંયા વિશ્વના વિકસિત અને વિકાસશીલ બધા દેશોની સરખામણી કરી છે એટલે આપણને ખબર પડે કે ભારતનો વૃદ્ધિ દર વધારે છે કે ઓછો છે ઓકે જો એ લખ્યું છે કે ભારતના રાષ્ટ્રીયનો વૃદ્ધિ દર કોના કરતા વધારે છે અમેરિકા કરતાં વધારે શ્રીલંકા કરતા વધારે પાકિસ્તાન કરતાં વધારે બધા કરતાં વધારે છે ઓકે તો બધા કરતાં ભારતનો વૃદ્ધિ દર ઊંચે છે ઇવન વિકસિત દેશો કરતા ભારતનો વૃદ્ધિ દર ઊંચો છે એ દર્શાવે છે કે ભારત વિશ્વનો સૌથી વધારે ઝડપથી વિકસતો દેશ છે બરાબર ને એવન જો એ લખ્યું છે કે નોર્વે આ તો બે વિકસિત દેશો છે ભાઈ આ બેનો કેમ વૃદ્ધિદર નીચો છે ભારત કરતા કારણ કે ભૂતકાળમાં આમણે છે સ્પીડ પકડી લીધી હતી હવે થાકી ગયા છે એટલે આ લોકો ધીમે ધીમે વધ સમજાણું ને આ આવા ગઢા ભાભા થઈ ગયા હવે એમણે એમને એમની જુવાઈની વહી ગઈ આ ભારતની જુવાઈની ચાલી રહી છે બરાબર ને એટલા માટે ભારતનો વૃદ્ધિદર ઊંચો ને એ વિકસિત દેશોનો નીચો છે કારણ કે એ લોકોએ ઓલરેડી અગાઉ વિકાસ કરી નાખ્યો છે સમજણું ને વિકાસ કેમ નાખ્યો છે એટલે ત્યારે ભૂતકાળમાં એમની ઝડપ હશે હવે એમની ઝડપ રહી નથી ઓકે તો આ આટલું લખી શકાય પાંચ માર્કમાં પૂછે રાષ્ટ્રીયનો વૃદ્ધિ દર તો આ મર્યાદા પણ તમારે સમજાવેની થાય જો પાંચ માર્કમાં પૂછે જો અને તો વચ્ચે આ બધું ટીંગાય છે ઓકે હવે એની અ ત્રણેક કે ચારેક જેટલી મર્યાદા છે પેલી મર્યાદા કઈ છે તો કે રાષ્ટ્રીય આવક ગણવામાં બહુ બધી મુશ્કેલી પડે છે આ બધી મુશ્કેલી રાષ્ટ્રીય આવક ગણવામાં પડે છે બરાબર ને આ ખાલી મુદ્દા છે આમાં કંઈ ડિટેલમાં લખવા નથી એટલે તેની જ સમજાવતો કારણ કે જ્યારે આપણે લાઈવ લેક્ચર લેતા હતા ત્યારે ડિટેલમાં આપણે સમજાવું તો આટલી બધી મુશ્કેલી નડે છે આ એક જ મુદ્દો છો આ બધું તમે લિસ્ટ નો બનાવ બધું અલ્પ કરી કરીને લખો તો ચાર લી ટીમ હમાઈ દે બધું આ તો હું છે કે મેં આમ લિસ્ટ બનાવ્યું છે ઓકે તો આ બધા પ્રોબ્લેમના કારણે રાષ્ટ્રીય આવકનો સાચો આંકડો આપણને મળતો નથી સમજાણું પહેલી મર્યાદામાં તમારે આ બધું નથી લખવું તો એક લીટી હું લખાય કે રાષ્ટ્રીય આવકની ગણતરીની ઘણી બધી મર્યાદા કારણે સરકાર સાચી રાષ્ટ્રીય આવકનો આંકડો જાણી શકતી નથી લ્યો વાર્તા પૂરી આ પહેલી મર્યાદા ઓકે હાલો બીજી મર્યાદા કઈ છે વસ્તી બરાબર ને કે રાષ્ટ્રીય આવક છે એ યોગ્ય માપદંડ નથી કેમ માપદંડ નથી કારણ કે રાષ્ટ્રીય આવકમાં વસ્તી નામના પરિબળને ધ્યાનમાં લેવાતું નથી સમજાણું કેમ ધ્યાનમાં ન લેવાય કારણ કે કોઈ દેશની વસ્તી જ્યાં સુધી ધ્યાનમાં ન લ્યો ત્યાં સુધી દેશનો સાચો વિકાસ જાણી શકો નહીં એ છતાં રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવાની નથી એટલે એ કારણથી રાષ્ટ્રીય આવક મર્યાદાવાળું બને છે વસ્તી હું લેવા ધ્યાનમાં ન લીધી એટલે મર્યાદા બની ગઈ ઓકે ચાલો છેલ્લી અને ત્રીજી મર્યાદા કે વિશ્વના અલગ અલગ દેશો રાષ્ટ્રીય આવક ગણવામાં અલગ અલગ પદ્ધતિ વાપરે છે રાષ્ટ્રીય ગણવાની ત્રણ પદ્ધતિ છે પ્રોબ્લેમ એ છે કે ત્રણે ત્રણ પદ્ધતિએ ગણેલી રાષ્ટ્રીય આવક કેવી આવે અલગ અલગ કઈ કઈ પદ્ધતિ છે ઉત્પાદનની આવક અને ખર્ચની પદ્ધતિ ભારત દેશ ઉત્પાદનની પદ્ધતિએ ગણે અમેરિકા આવકની પદ્ધતિએ ગણે શ્રીલંકા છે ખર્ચની પદ્ધતિએ ગણે તમે સર સરખામણી કરો તો ક્યાં વ્યાજબી સરખામણી કહેવાય ન કહેવાય ને વ્યાજબી સરખામણી એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો રાષ્ટ્રીય આવક ગણવાની ત્રણ જુદી જુદી પદ્ધતિ છે અને કોઈ ગેરંટી નથી કે વિશ્વના બધા દેશો એક સરખી પદ્ધતિએ ગણે હવે અલગ અલગ પદ્ધતિએ ગણેલી રાષ્ટ્રીય આવક કોઈ માટે કઈ કામની નથી અને એ પણ એની મર્યાદા છે બરાબર જો એ લખ્યું છે એક પદ્ધતિએ ગણેલી બે રાષ્ટ્રીય આવક બીજી પદ્ધતિ દ્વારા મળતી આવક કરતાં કેવી હોય જુદી હોય બરાબર ને એટલે આ એક પ્રોબ્લેમ છે એટલે તુલના તેમ ન કરી શકો તુલના કરવી અઘરી બને ઓકે ચાલો ત્યાર પછી નો દર છે માથાદીઠ ઠાવકનો વૃદ્ધિ દર ઓકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મર્યાદિત વાળો હોત મર્યાદા વાળો એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આવ્યો અને માથાદીઠ ઠાવકનો વૃદ્ધિ દરમાં પણ જો કીધું હતું ને સેમ જો આટલું સેમ છે બરાબર આ એક આ આ વાંક્ય એક નવું છે આ બે વાંક્ય નવા છે ઓલું રાષ્ટ્રીય આવકમાં છે ને આ માથરીઠ આવક કેવી આવક છે સરેરાશ આવક છે લોકો એવરેજ કેટલું કમાય છે ભારતમાં એક વર્ષ દરમિયાન એ માથરીઠ આવક હવે જો એનું શું અને વ્યાખ્યા આપી છે માથરીઠ આવક કોને કહેવાય કે દેશની રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે શું કહેવાય માથરીઠાવક એનું સૂત્ર પણ છે ચોપડી વ્યવસ્થિત નથી આપ્યું પણ મેં અહીં દરક દોરી દીધું છે તમારી જાણકારી માટે રાષ્ટ્રીય આવક ભાંગ્યા કુલ વસ્તી ઈ કરો એટલે તમને શું મળે માથાડી ઠાવક મળે ઓકે આ નિર્દેશક છે જો આ યાદ રાખજો કે એક માર્કમાં પૂછાય શા માટે ઠાવકનો નિર્દેશક રાષ્ટ્રીય કરતા ચડિયાતો છે તો એવું અહીંયા લખી શકો કે આ માથાડી ઠાવકનો નિર્દેશક કોને ધ્યાનમાં લે છે વસ્તીને ધ્યાનમાં લે છે અને માટે રાષ્ટ્રીય નિર્દેશક કરતા કેવો છે ચડિયાતો છે ઓકે ઓનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન એના જે એક્સપર્ટ બેઠા છે બધા એ લોકો પણ કોઈ પણ દેશનો વિકાસ જાણવા માટે રાષ્ટ્રીય આવકની કયો માપદંડ ધ્યાનમાં લે છે ધ્યાનમાં લે છે માથરી બુકમાં નથી આપવું તો ન લખો તો ચાલે આ તો મેં તમારી સરળતા માટે તમારા સૂત્ર યાદ રાખો ને એટલે વ્યાખ્યા યાદ રહી જાય ઓટોમેટિક સમજણ બાકી ફરજિયાત નથી આ ઓકે આ ઓલું રાષ્ટ્રીય આવકની કોપી મારી સાંજે છે એટલે આમાં પેલું રાષ્ટ્રીય આવક વાળું જ છે ઓકે એટલે આમાં કઈ સમજ જેવું છે નહીં હવે બીજું અહીંયા કે આર્થિક વિકાસનો હેતુ શું છે લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે ઓકે આ બધું વધારે ન લખો તો ચાલે પણ અહીંયા એમ એમ આટલું છે એ એટલું સિમ્પલ રાખો અહીંયાથી આ તમને સમજાવું છું આ કે માથારી ઠાવક વધે તો લોકોની ભૌતિક સગવડ અને સુખાકારીમાં શું થાય છે વધારો જેમ જેમ લોકોની આવક વધતી જાય એમ લોકો વધારે વસ્તુ વાપરે ને ઊંચું જીવન ધોરણ જીવે તો જો માથાદી ઠાવક વધી તો લોકોની સગવડમાં સુખાકારીમાં છે એમ તમે કહી શકો અને એના લીધે માથાદી ઠાવક રાષ્ટ્રીય આવક કરતા વધારે સારો માપદંડ છે માથા ટેક નો વૃદ્ધિ દર એમ પણ તમે કહી શકો હવે અહીંયા ઓલે એની જેમ જ સરખામણી કરી છે શું સરખામણી કરી છે નોર્વેથી લઈને પાકિસ્તાન સુધીની સરખામણી અહીંયા આપણને કરી છે બરાબર ભારતની માથાદી ઠાવક બરાબર ને કેટલી હતી બે હાજર ચૌદ માં ચોપનસો સત્તાણું ડોલર અને માથાડીકનો વૃદ્ધિ દર કેટલો છ ટકા બરાબર ને જેટલા પણ આ વિકસિત વિકસિત દેશો દેશો છે છે આપણો વૃદ્ધિ દર કેવો વધારે અહીંયા પણ તમારે આ યાદ રાખવાનું છે બીજા યાદ ન રહે તો તમને ભારતનો આંકડો તો યાદ રહેવો જોઈએ અને તે મેન્શન કરી શકો લખવામાં તમારા જવાબની વેલ્યુ વધી જશે ઓકે અહીંયા પણ આનું વિશેષણ કે ભારતની માથાડીઠાવક છે એ નોર્વે અમેરિકન શ્રીલંકા કરતા કેવી છે ઓછી પણ વૃદ્ધિ દર આ ઓછું છે આ આંકડો આપણો આ બધા કરતા નાનો છે પણ આ આંકડો આપણો બધા કરતા કેવો છે મોટો છે બરાબર ને એક પોઈન્ટ એક ને એક પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ પાંચ એના કરતા આપણે તો આગળ છીએ જ એટલે એ દર્શાવે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે ઇવન વિકસિત દેશો કરતા પણ આપણો વૃદ્ધિ દર હારો છે તો એ દર્શાવે છે કે ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે તો એટલું લખી શકો બરાબર ને હાલો એક મિનિટો પાણી પી લો બેટા તમે જરાક જોઈ લો તો ત્યાં સુધીમાં હું જરાક ગટકાવી લો બે ઘટ ઘૂંટડા લાલ પાણીના લે દારૂ બારું નથી હો મારા દીકરા તમે મારા ક્યાં પહોંચી ગયા બોલો બ્લેક વોટર ક્યાં પહોંચી ગયા બોલો લ્યો મારે હું બાટલો ઊંચો કરવો હવે સર વેમ્પાયર છે કે ના ભાઈ વેમ્પાયર નથી હું વેમ્પાયરની વેબ સિરીઝ જોઈને મને બીક લાગે છે તો હું ક્યાંય વેમ્પાયર હોઉં હાલો અહીંયા ધ્યાન પાછું ચાલો શ્રીલંકાએ આઈ પાસેથી બેલ આઉટ બેલઆઉટનું પેકેજ લીધું છે તે હવે એના વિશે અત્યારે ચર્ચા કરાય એવું નથી કારણ કે ભાઈ આખો પાઠ પડ્યો છે આપણી સામે ચાલો

લોચો ક્યાં થાય છે કે છેદમાં જે વસ્તી સરકાર ધ્યાનમાં લે છે માથારી ઠાવક ગણતી વખતે ગણતરી ક્યારે થાય છે દર દસ વર્ષે ગણાય અત્યારે છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી બે હાજર અગિયારમાં કેટલી એકસો એકવીસ પોઈન્ટ બે કરોડ અત્યારે બે નું વર આવ્યું ભાઈ અમારે બે હાજર માં ઠાવક માપવી હોય તો લોચો પડે ને બે હજાર પંદરની મને રાષ્ટ્રીય મળી રહે પણ બે હજાર પંદરની વસ્તી મળે નહીં એટલે મારે શું કરવું પડે અંદાજ મારવો પડે બે હજાર પંદરમાં એટલી વસ્તી હોવી પડે કે દર વર્ષે ભારતમાં એક પોઈન્ટ બે ટકાના દરે વસ્તી વધે છે એક પોઈન્ટ ચોસઠ ટકાના દરે વસ્તી વધે છે તો બે હજાર પંદરમાં એ રેટે આટલી હશે નિયત સંબંધ સંબંધમાં મારવો પડે નિયત સંબંધનો દાખલો ગણવો પડે મારે કે આ વર્ષમાં આટલી વસ્તી હશે સમજણ પડી ત્યારે મને ખબર પડે કે આટલું આવી ચોય તોય એક્ઝેક્ટ આંકડો તો ખબર ન પડે આ તો અંદાજે જ હોય ને કેટલા કાનવડાઓ 2015 માં જન્મ્યા કાનવડાના રાધા ઈ કોને ખબર પડે ભાઈ સરકારને એક્ઝેટ તો સરકાર અંદાજ મારે વસ્તી અંદાજિત છે એના લીધે માથાડી ઠાવ કઈ કેવી આવે અંદાજિત કારણ કે જે સૂત્રમાં તમે અંશને છેદ ધ્યાનમાં લેયો છો ઈ અંદાજિત હોય તો તો ભાઈ માપ તો અંદાજિત હોય જ ને એટલે એ વસ્તુ છે ઓકે અંદાજો લગાવતા મન નો આવડે હા હા નિયત સંબંધ આવડે ને મને સૂત્ર ભી આવડે બરાબર ને y કેપ બરાબર a bx આમેરેકો આતા હે y બાર માઇનસ બાર બરાબર ને નિયત સંબંધની અનવાયોજક રેખા આંક પણ આવે નિયત સંબંધમાં આર કરીને બરાબર ને અમેરિકો સાહેબ ત્રુટી પણ આવે ત્રુટી ત્રુટી ઓકે તો એ લખ્યું છે કે બાકીના વર્ષોમાં વસ્તી છે તમે કંઈ કામ કરી શકો નહીં લે કે મારું સ્ટેટનું કહેવાય એટલે હું ઈકોનો સાહેબ છું ઓકે ચાલો હવે બીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ ઠાવક ગણવાની મુશ્કેલી ઓકે હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ ઠાવક ગણવાની મુશ્કેલી શું છે તો લોચામાં સરકાર માંડ ગણે છે અને રાષ્ટ્રીય આવકના લીધે માથાદીઠ ઠાવક એ સરકાર માંડ ગણે છે કેમ કારણ કે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે મતલબ ચાલુ વર્ષના ભાવે ગણવી કે આધાર વર્ષના ભાવે બે ભાવ છે ને તમે સહસંબંધ ગણો છો સહસંબંધ નહીં સોરી સૂચકાંક આંકડા શાસ્ત્રમાં પહેલું જ ચેપ્ટર છે તમારું સૂચકાંક અને સૂચકાંકમાં બે વર્ષના ભાવ હોય ચાલુ વર્ષના ભાવ ભાંગ્યા આધાર વર્ષના ભાવ P1 ભાંગ્યા P0 છે ને P1 ભાંગ્યા P0 તમારું તો સરકારનો પ્રોબ્લેમ શું છે કે સરકાર છે નક્કી ન કરી શકતી કે P1 ધ્યાન માં લેવું કે P0 ધ્યાન માં લેવું ચાલુ વર્ષના ભાવ ધ્યાનમાં લેવા કે આધાર વર્ષના ભાવ ધ્યાનમાં લેવા એ બે મેચ સરકાર નક્કી ન કરી શકતી એ મોટા મોટી માથાડી ઠાવકની મુશ્કેલી છે બરાબર ને કે કયા ભાવે તમારે ગણવું ચાલુ ભાવે રાષ્ટ્રીય માથરી ઠાવક ગણવી કે આધાર વર્ષના સ્થિર ભાવે ચાલુ રાષ્ટ્રીય ગણવી એ કોઈ મીજુ મોટા મોટો લોચો ઓકે કે સરેરાશ માપ છે સરેરાશ માપ એટલે કેવું કે આવકની વહેંચણી સમાન હોય ને તો જ માથરી ઠાવક કામની છે એક એક કરોડ કમાતો હોય ને એક ખાલી સો રૂપિયા કમાતો હોય એ અહીંયા માથરી ઠાવકમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી નાના મોટા બધાને સરવાળો કરીને બધાને ભાગ્ય હરકું વેચી દેવામાં આવે છે એટલે અહીંયા તમે જાણી ન શકો કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત લોકોની આવક કેટલી છે લોકોની વચ્ચે આવકની વહેંચણી કેટલી થઈ છે એ તમે કોઈ દી જાણી શકો નહીં એટલે કહેવાનો મતલબ એ છે કે એવો ભારત જેવો કોઈ દેશ કે જેમાં આવકની વહેંચણી બહુ અસમાન થઈ હોય તો દેશનો વિકાસ તમે સમજી શકો જાણી શકો નહીં એટલે ભારત જેવો દેશ કે જ્યાં આવકની વહેંચણી કેટલી બધી અસમાન છે મુકાભાઈ કેટલું કમાય છે મારી આવક બસો રૂપિયા છે બરાબર ને વરની હું વરસ હું એક વર્ષમાં હું કેટલા રૂપિયા કમાઉ છું ખાલી બસો રૂપિયા અને મુકાભાઈ એક મિની સેકન્ડમાં રૂપિયા કમાઈ મિની સેકન્ડમાં તો સેકન્ડે સેકન્ડે બે લાખ રૂપિયા કમાતા છે તો મારી અને મુકાભાઈ આવકમાં કેટલો બધો ફેર છે બરાબર ને ટી શર્ટ હું રોજ એકનું એક ટી શર્ટ પહેરો છું બરાબર ને ટી દાઢી નહી દાઢી કરાવવાના પૈસા એટલે ભારત જેવા દેશમાં જે આવક અસમાનતા છે બરાબર જાડો નથી પતલો છું કારણ કે ખાવાના પૈસા નથી ગરીબી રેખા કરતા નીચું જીવન ધોરણ હું જીવું છું બરાબર ને આ વસ્તુ છે બરાબર ને નાના છોકરાએ ચાંદલો કર્યો હોય તો એના કપાળ અડાડીનું ચાંદલો કરી લઉં છું દીકુલું હુલુલો ગુલી ગુલી કરીને તો આમ કરીને આમ કપાળ એનું અડાડીનો ચાંદલો કરી દઉં છું આ એટલી ગરીબી છે બરાબર ને અને હું તમને લાખોના કરોડોના હિસાબ અહીંયા આપું છું બરાબર એટલે એ સરખા સરેરાશ માપ છે સરળતાથી વિકાસ જાણી શકો નહીં ચાલો અને છેલ્લું અને ચોથું કયું છે સરખામણીની મુશ્કેલી છે તમે કમ્પેરિઝન ન કરી શકો બરાબર ને તો કમ્પેરિઝન કેમ ન કરી શકો કારણ કે દરેક દેશના ચલણ કેવા છે અલગ અલગ અને બધા દેશો પોતપોતાના ચલણમાં ગણતરી કરે પોતપોતાના ચલણમાં ગણતરી કરે તો વાંધો શું હોય ભાઈ આપણને પણ વાંધો એટલા માટે છે કે બધા ચલણના ભાવ સરખા નથી બધા ચલણના વિનિમય દર એક સરખા નથી અને એના લીધે બધા દેશ ભલે પોતપોતાનામાં માપે છતાંય સરખામણી કરવી યોગ્ય છે નહીં કારણ કે ઘણા બધા દેશની સરકારે હું નિયમણ ઉપર અંકુશો અલગ અલગ મૂક્યા હોય ઘણા બધા દેશની સરકારે અંકુશ જ ન મૂક્યા હોય બરાબર ને એટલે આ પ્રોબ્લેમ છે ઓકે ગળામાં ગોલ્ડ ચેન છે ને એટલા મારા ભૈલા આ કંઠી છે અને ગોલ્ડ આ કાળું કાળા કલરનું સોનું કહેવાય કોઈને ખ્યાલ છે આ કાળા કાળા કલરની ચેન આવે ગોલ્ડની બરાબર બીજી કોઈ ચેન નથી મારી પાસે મારી પાસે ચેનય નથી ને ચેનય નથી ઓકે અને પાંચમું કે માથરીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોની હોય એવું જરૂરી નથી મેં કીધું એમ કે મુકાભાઈ વર્ષે વીસ લાખ કરોડ રૂપિયા કમાય છે તો હું કમાવું છું એવું જરૂરી નથી મારી બસો રૂપિયા જ છે બરાબર એટલે હાથમાં કાંઈ આવતું નથી સ્માર્ટ વોચ નથી એટલે આ બસો રૂપિયાવાળી ઓલી મુંબઈમાં મળે ને જો મફતયું એવું છે આ સ્માર્ટ વોચ હોય તો આમ તમને આમ ટચ કરીને આમાં રોલેક્સ ન લઈ આવો રોલેક્સ નથી આ મારા દીકરાઓ તમે તો અણી કાઢી લીધી હો હાલો ઓકે તો આ થઈ માથારી ઠાવકની મર્યાદાઓ ઓકે અહીંયા સુધી આપણે રાખીએ આવતીકાલે પીક્યુએલ રવિવાર છે છતાંય સાત થી આઠ સાંજે આપણો લેક્ચર છે ઇકોનોમિક્સનો ઓકે એટલે રવિવારે આપણે આવવાનું છે ગુણો જો ધ્યાન રાખજો ભાઈઓ બહેનો બરાબર ને રેડી ને પીક્યુએલ એચડીની ચર્ચા આપણે આવતીકાલે કરશું ઓકે ચાલો આવજો છ છ બાય બાય અને સિયા આવા લેક્ચર કેમ રાખ્યા એટલે ભાગ્ય આ રાઉન્ડવાળા રિવિઝનના લેક્ચર છે તમારી બને રિવિઝન થાય ને તમને યાદ આવે ભાગ્ય કે આપણે આવું કાંઈક બારમામાં ભણ્યા હતા બરાબર ને આવું આવે છે કંઈક ભણવામાં સમજાણું ને એવા લેક્ચર એટલે રાખ્યા એટલે તમારો એટલે રાઉન્ડ શરૂ થાય આ બીજી પરીક્ષા શરૂ થાય તે દી તમને કાયમ આવે એટલે તમારી યાદશક્તિ શું છે કે એક છોકરો એવો તો ભાગ્ય મારીને તારી જેવો બે બરાબર ને આપણી જેવો સમજાણું એક છોકરો છે ને પેપર લખતો હતો ને પેપરમાં છે એમ ફૂલ દોરાયણ ફૂલ પેપર હતું છે આ અર્થશાસ્ત્રનું છોકરાએ દ્વારા ફૂલ એટલે ઓલા સુપરવાઇઝર આવે એને બળતરાથી બિચારા આ કરે છે હું આને ખબર નથી કયા વિષયનું પેપર છે પૂછું પૂછો આ ફૂલ કેમ દોરેશ તાકે સાહેબ મારી યાદ શક્તિ ગુજરી ગઈ હમણાં બરાબર હમણાં જ વહી ગઈ મારી યાદશક્તિ એને હું શ્રદ્ધાંજલિ આપું છું બરાબર એટલે તમારે તમારા પેપરમાં ફૂલડા ન દોરવા પડે કે હા ર ર આવું આપણે ભણ્યાતા આવો પ્રશ્ન આવે ભણવામાં એવું ન થાય એટલા માટે આ છે બરાબર ને પછી બધું આપણું આવશે હે ને ઓકે હે ને તો એટલા માટે આવા લેક્ચર રાખ્યા છે ઓકે ચાલો આવજો બધા લેક્ચર વચ્ચે બે કલાકનો ગેપ બેટા એવું છે હું છે પછી સર લોકો હોય ને કારણ કે ન્યાય લડતા હોય સ્કૂલે લડતા હોય ટ્યુશનમાં લડતા હોય ને અહીંયા આવતા હોય તો પછી કેમ ગેપ રાખો બેટા હે ને હા પોસિબલ છે જ્યાં સુધી ત્યાં સુધી ગેપ રાખશું પણ અત્યારે તો તમે કરો રિવિઝન એટલે હું છે કે ફટાફટ ફાયદો થાય ના ઘરેની જ બાદતા હાલો બસ હવે આ તમારા દીકરા ગળે પહોંચી ગયા હાલો આવજો ટાટાભાઈ ભાઈ